હમણાં મમ્મીને કીધું છે કે આરામ કરવાનો છે, જરી કે ઊભું થવાનું, કંઈ એમાં ગુસ્સો થોડી કરવાનો હોય, એવું થોડી છે કે એવી એક્ટિંગ શું. આજો આજો હોશિયાર હે, કેવું છું, કુર્તી નહીં પહેરી આજે તે? આજે હું તમને બધાને બતાવીશ મારા નાનપણના ફોટોસ. હા એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? હો કે તમે બધા મજામાં હશો. અને અત્યારે વાગવામાં કેટલા થયા છે જોવા પડશે મારે પણ. વાગવામાં થઈ ગયા છે 10. હાય, ગુડ મોર્નિંગ, કેવું છે પગે? અને આ નિકેશ જુઓ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હમણાં મમ્મીને કીધું છે કે આરામ કરવાનો છે, જરી કે ઊભું થવાનું નથી. હા, નિકેશને કીધું એટલે મમ્મીને સ્ટ્રીક વાળી વોર્નિંગ આપી દીધી છે. નિકેશ અત્યારે બહુ જ ઉતાવળ કરતા હતા જવાની ઓફિસે, બટ એમાં એવું હતું કે મારે કાલે મેં રીલ વગેરે શૂટ નહોતું કર્યું. મેં વિચાર્યું કે આજે હું શૂટ કરી લઉં, તો અત્યારે થોડું ઘણું કામ પતાવી લીધું, પછી રીલ શૂટ કરી લીધી અને હવે હું ફટાફટ જમવાનું ને એવું બધું બનાવીશ. જે થોડું ઘણું કામ બાકી છે પૂરું કરીશ. નિશું ગયો છે મમ્મીને આવ્યા, બિકોઝ મમ્મીને અત્યારે પગમાં સારું નથી, તો અહીંયા એ બહુ જ હેરાન કરે તો હું કામમાં બંનેમાં ના પહોંચી વળું એટલા માટે. અને વ્લોગના એન્ડમાં હું તમને મારા નાનપણના ફોટોઝ બતાવવાની છું, એટલે વ્લોગ એન્ડ સુધી જોજો તમે બધા. અને ફોટોઝ મારા કેવા લાગે છે કહેજો. શું કહેવું તમારું? મારા ફોટોઝ કેવા છે? લાઈટ બંધ કરો ને. તારા ફોટોઝ, એક તો તું પહેલાં એમ કહે છે કે જે ભાઈ નિશું ને તારા ફોટા શું કહેવાય સેમ લાગે છે, તે વસ્તુ ખોટી છે. મારા જેવો જ લાગે છે બરાબર? એ વસ્તુ હાવ તદ્દન ખોટી છે. એમ નહીં, જો એક વસ્તુ છે, તમે એમ કહો કે ખોટી છે બરાબર, તો તમારા જેવું શું છે એનામાં? બધું મારા જેવું, સ્વભાવ તમારા જેવો છે, જીદ તમારી જેવી છે. એમ કામ કરો ને, હવે કામ કરો. પૂછી લેજે નીચે મામા. મામા એ તો સ્માઈલ કીધી એમાં તો ફોર્મમાં આવી ગયા. હો 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 હો, તો માને ખાલી છોકરું આપ્યું એટલે બસ, બધું બાપા જેવું, બધું જે હોય આમ આમ હામું જુઓ જરા, જે હોય બધું પપ્પા જેવું, જે હોય બધું પપ્પા જેવું બરાબર. હવે છોકરું કંઈક ખરાબ કરે એટલે માએ શું શીખવાડ્યું? માએ શીખવાડ્યું નહીં, જેવું બાપા નામ હોય ને એવું બેટા નામ આવા, હું એવું જ કહેવાની છું બરાબર. હા તો કંઈ વાંધો નહીં, હવે બધા સાંભળી લીધું છે ને, હવે જે પણ રિલેટિવ્સ બી જોતા હોય ને બધાને હું કહી દઉં બરાબર. બરાબર ને, શોર્ટ એન્ડ સિમ્પલ વસ્તુ. તો અહીંયા મારી રિહર્સલ નિકેશ ચાલુ કરીને બેઠા છે, મારે ફટાફટ એડિટિંગ કરવાનું. કઈ નહીં, કશું નહીં, ફરી રેડી થઈ જવાનું, ફરી બનાવી દેવાનું. તો કંઈ એમાં ગુસ્સો થોડી કરવાનો હોય, એવું થોડી છે કે એવી એક્ટિંગ નહીં આવડે કે એવું શૂટ કરતા નહીં આવડે, એવું ક્યાં છે આપણે? તો કંઈ નહીં, નિકેશને જવાનું છે, ચલો જાઓ. મોકલી જ દેવા, તમે ઉતાવળ કરતા હતા, હું નથી કરતી. અને મમ્મીને અત્યારે બેસી જ રહેવાનું છે, શું કહેવું તમે? કંટાળો આવે, કઈ નહીં, ટીવી જોવાનું બેઠા બેઠા. શું કેવું તમારું નીકળશે? આજો નવા નવા વખત કઈ નહીં, તો બધાને કહી દો ટાટા બાય બાય. બાય બાય, એન્ડ સુધી જોજો. એમ કોણ ખુશી, એન્ડ સુધી જોજો. ખુશીના ફોટા જોવાના હોય તો, જોવાના હોય તો એટલે કેવી લાગું છું એમ, મારી સ્માઈલ કેવી છે તો બતાવી કોઈ ખરી. એ નહીં મેં. ઓ ખુશલા, ગુડ મોર્નિંગ. કુર્તી કેમ? હું તારી કુર્તી જોઉં છું, કુર્તી નહીં પહેરી આજે તે. કુર્તી પતી ગઈ છે. સ્વત પતી ગઈ. નવ 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 દિવસ બસ આવું કરવાનું ભાઈ બંધ યાર. લઈ આવો વાળી પહેરે બેટ, એવું ના હોય, આપણી પાસે ઘણી બધી છે, અઠવાડિયું ચાલે ને એટલી તો છે જ. અચ્છા, અમારે જો સ્કૂલ છૂટે ને એટલે બહુ બખારો હોય, કંટાળો લઈ દે નહીં. રાજા મારી આરી જપ્તી નથી. યસ, આ એનો વાંધો નહીં, પણ હારા હમણાં જો વચ્ચે એક છોકરો પડ્યો તો એક્ટિવા લઈને ધૂમ વળે, અને એની પાછળ બેઠો તો એને શું કર્યું ખબર? કોઈ ઉતરી ગયો એક્ટિવા ઉપરથી, પણ એની પાછળ બેઠો જ નહીં, કે જાતો જાતો બીજી છોકરીની પાછળ લઈને જતો. ફાસ્ટ ચલાવતો હતો. ભરી દે, મારે જવાનું છે ઓફિસે, હું નીકળું એટલે ઓફિસે નથી જતો, જવાનું છે બાકરોજ મારે. ડિટેલમાં મારા કટવાડા કામ છે, બધું પતાવી નાખીશ. ઓકે, જય શ્રી કૃષ્ણ, જય અંબે. નિશુ શું જોઈએ? શું જોઈએ? શું જોઈએ? મમ્માને કહેતો ખરો, પણ મમ્માને કહે, ઓ બાપ્પા, મમ્માને કહેતો ખરો દીકા, જો એને રિયાસની વોચ લેવા જવું, જો દોટ મૂકી. નિશુ નિશુ નિશુ, શું બધા બોલાવે તમને? હું તમને બધાને બતાવું નિશુ કેવું કરો.
નિશુ શું જોઈએ તારે? આ છોકરો મારા હાથમાં નહીં રહેતો. નિશો શું થયું? કોણ આવ્યું? કોણ આવ્યું? માઈ છોકી 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 છોકી. નિશુ નિશુ ગોગો કરાવી દઉં. એ ઉભો લે ઉભો લે. હાય શું હાય શું નિશુ શું? હે તો અત્યારે બનાવવાનું છે ખીચડી વઘારેલી, હે ને નિશુ? શું ખાવાનું? ચીચી ખાવાની નિશુને. શું? આજો આજો હોશિયાર, હે હોશિયાર, બહુ ખબર પડે નિશુને. એ શું? એ ચલો ફટાફટ આપણે ખીચડી બનાવી દઈએ. કોણ? કોઈ ના મારે બેટા, એ બતાવે છે જો. એમ કોઈ ના મારે, હવે કોણ મારે? હવે કોઈ ના મારે બેટા. શું થયું? શું થયું? બંધ કર દો મમ્મા, બંધ કર દે, બંધ કરી દીધું બસ. હવે કોઈ ના મારે, તું છે ને મારી જોડે, એને માર્યું, એ ના મારે. હવે કોઈ ના મારે ગાંડુ. નીચે બેઠો તો એ તો વિડીયો જોયો ને તો રોવા માંડ્યો, કોઈ મારા ખોળા માંડ્યો. તો અહીંયા મીટિંગ ચાલે છે. હા બધા બેરા થઈ ગયા છે. એટલે તમારે ક્યાં મતલબ શું? શું ઘરની બહાર જતી રહ્યો એમ? પ્રસ્થાન કરું? પંકજભાઈ હાય તો કહી દો. પંકજભાઈ ને બધા દેખાય. સાંભળો મારી વાત પંકજભાઈ, અને લલ્લાભાઈ માટે છોકરી ગોતવાની છે બરાબર? કેમ તમારે નહીં ગોતવાની? ઓલરેડી ગોતેલી છે એમ કહી દો. કેમ? એક મિનિટ, એની વાત નહીં, એની વાત. અરે ઓ હજી તો ગયો ના હોય એની પેલા તો. એ વખતે નહીં, એ વખતે નહીં, જયારે ઉઠ્યા હોય તરત નીકળો. આજ તમારે શેડ્યુલ કેટલા વાગે આવવાના? તમારે શેડ્યુલ કેટલા વાગે? હા તો જેમ તમે વિચારો છો, તમે ના વિચારે કે લગ્ન ના કર્યા હોત તો શાંતિ હતી, અમારી જિંદગી જલસા વાળી જ હતી. ના એમ નહીં, તમે એમ કહો છો કે સાંભળવાની ફરજ નહીં આવતી, તો મારે જલસા જતા આમ ખાઈ પીને શાંતિ થી પડી રહેવાનું. એવા જલસા થોડી હોય? સાચી સાચું કે જલસા છે. આજે આખી બપોર નિશુ કેવું કરતો હતો? તો તમારે તકલીફ તો રહે જ. કાલે પરમ દિવસ એમ કેતા હતા અડધો કલાક મેં રાખ્યો નિશુ, તો છોકરું હોય ને તો રાખવું પડે. અને પાછા ગણાવો 10-10 મિનિટ કરીને કે અડધો કલાક રાખ્યો, વિચારો. પંકજભાઈ નું ધ્યાન છે ને પૂરેપૂરું કેમેરા માં છે, એટલે પંકજભાઈ માટે છોકરી ના બતાવતા. ગોતવાની છે પણ એ ધ્યાન તો આલતા ના, અહીંયા ફોન માં ધ્યાન નહીં આલતા. ઓકે તો બધાને કહી દઉં છું બરાબર, મસ્ત ફોટોગ્રાફી કરે છે. જેને બી પંકજભાઈ ગમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી લેજો. ઇન્સ્ટાગ્રામમાં પેજ છે દ્વારકેશ ફોટો સ્ટુડિયો, બરાબર ને? દ્વારકેશ સ્ટુડિયો. ઓ મારે સ્ટુડિયો ખોલવાનો.
એક મિનિટ, તમારે કોઈ મોડલ નું શૂટ નહીં કરવાનું, હું એક બરાબર છું. એમ કે મેં સ્ટાર્ટિંગમાં કીધું હતું કે આજે હું તમને બધાને બતાવીશ મારા નાનપણના ફોટોસ, કે હું કેવી લાગતી હતી, તો હું તમને બધાને બતાવું. તમે બધા કમેન્ટ કરજો કે નિશુ કોના જેવો લાગે છે, મારા જેવો લાગે છે કે નિશુ નિકેશ જેવો લાગે છે. મારા ફોટોસ તમને કેવા લાગે મારા નાનપણના? મસ્ત મસ્ત નિશુરો દેખાય, નાનો નિશુ છે ને એવી નાની ખુશી હતી. હા, એકલું ઈ કેવું કરે, ઈ એવું સેમ ટુ સેમ એવો ફોટો હોય, નિશુ નહીં કરતો ઘણી વાર. તો તમને બધાને ફોટોસ બતાવું હું. છે મારા નાનપણનો ફોટો, જ્યારે હું હતી 1.25 વર્ષની. આ ત્યારનો મારો ફોટો છે. કેવી લાગતી હતી કમેન્ટ કરજો કે નિશુ મારા જેવો લાગે છે કે નહીં. આ તો હું થોડી મોટી હતી ત્યારનો ફોટો છે. નિશુ ફોટો ના પાડ, ફાડ નાખતો બેટા. આ જો મારા પપ્પાને એ લોકો મને લઈ ગયા હતા કાંકરિયા. કેવી લાગું છું, આ પપ્પા જોડે મારો ફોટો. નાના હોય ત્યારે આપણે કેટલા ક્યુટ લાગીએ હે. આ મમ્મી જોડે, મમ્મી પહેલાં કેટલી જાડી હતી ને હવે કેવી થઈ ગઈ છે, પતલી પતલી. મારું ધ્યાન જો ક્યાંય ફરે છે. હું છે ને તમને બધાને કહું થોડીક જ વારમાં એક મારી વાત, મારા હેરના રિલેટેડ. આ કેવો છે ફોટો કમેન્ટ કરજો. આ હા હા હા, દુનિયાથી કોઈ જાણે લેવા દેવા જ ના હોય એવો ફોટો છે. આ જો પગ જો, અમારો પગ હજુ હાલમાં બી તમે મારા ફોટોઝ જોશો ને તો મારો એક પગ થોડોક ઊંચો જ હશે. સેમ આમાં પણ એવું જ છે. આ તો નથી સારો, એ નથી બતાવવા જેવું. આ જો પહેલાં કાંકરી આવું હતું સ્ટાર્ટિંગમાં, હું ત્યારે બહુ નાની હતી. અને આ જો નિશુ મારો જેવો જ છે ને, કે ઝીણો ઝીણો હે ને. હજુ દેખો હું આવડી મોટી થઈને તોય મારો ફેસ ઝીણો ઝીણો જ લાગે. આ જો જ્યારે સ્કૂલમાં ફંક્શન હતું ને ત્યારે હું રેડી થઈ હતી, અને મારી સ્માઇલ તમને બતાવું. આ જો, અરે બાપરે, નિશુ ક્યારેક ક્યારેક આવું જશે. નિશુ સ્માઇલ કરો બેટા, નિશુ સ્માઇલ કર ને. સો તમે બધા કમેન્ટ કરજો કેવી લાગો છો. એવું હતું કે હું જ્યારે નાની નાની ને હું 7th માં આવીને ત્યાં સુધી મારા હેર આટલા જ હતા. અત્યારે જે મતલબ હમણાં જ્યારે મેં લાસ્ટ હેર કટ કરાય એની પહેલાં જે મારા હેર હતા ને, અત્યાર સુધીના સૌથી વધારે લોંગ હેર હતા. બિકોઝ હું ક્યારેય લોંગ હેર નથી રાખતી, મને પસંદ જ નહોતું નાનપણથી જ. તો તમે જુઓ ને બધા ફોટોઝમાં મારા શોર્ટ શોર્ટ હેર છે. હું કેટલી બધી મોટી થઈને ત્યાં સુધી હું બોયકટવાળા હેર જ રાખતી હતી, બહુ લોંગ હેર જ નથી રાખતી. તો તમને બધાને મારા ફોટોઝ કેવા લાગે એ કમેન્ટમાં કહેજો, પ્લીઝ કહેજો. શું કહે છે જો નિશુ, કેવું હશે નિશુ? લે ફોટો આપ્યો એટલે હા, કોણ છે મમ્મા? ક્યાં મમ્મા? એમાં મમ્મા છે નિશુની. હા લે, હવે નિશુ યે જોઈ લીધું, બધાએ જોઈ લીધું. હા તો બધા કમેન્ટ કરજો કે નિશુ કોના જેવો લાગે છે, મારા જેવો લાગે છે કે નિકેશ જેવો લાગે છે. અને ફરી એક વખત હું તમને બધા ફોટાની નાનકડી એવી હાઈલાઇટ બતાવી દઉં, અને પછી આપણે બ્લોગ એન્ડ કરીશું. આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો. મળી એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ.